वेलकम स्टूडेंट्स, अत्यार सुधी आपणे तमारा आईटी में यूनिट नंबर 1, यूनिट नंबर 2A, यूनिट नंबर 3 और यूनिट नंबर 4। यूनिट नंबर 1 आपणुं जे छे आखू थीअरीनुं छे। हवे यूनिट नंबर 2 में आपणे बे भाग पड़े छे। पार्ट 1 में आपणे दिवसोनी गणतरी वाला रहीश, सामान्य रहीश और बिन रहीश वाला दाखलाओ छे के जे सौ सादा और सीम्पल छे ने जे तमने एक्जाम में वारंवार पूछाय छे। हवे यूनिट नंबर 2B के जे तमारी थीअरी छे आवकवेराना सत्तावाळो, एमांथी अमुक थीअरी फिक्स छे કે જે તમારે એક્ઝામમાં પૂછાય જ છે, તે આપણે થિયરી ભણવાની બાકી છે તો એ આજે આપણે આજના વિડીયોમાં જોઈશું। અને યુનિટ નંબર 3 પગારની આવક અને યુનિટ નંબર 4 જે છે તે તમારે મકાન મિલકતની આવક, તો આટલા ચેપ્ટર આપણે જોયા। હવે આપણે છેલ્લું કે આવકવેરાના સત્તાવાળાઓ જે થિયરી બાકી છે તે જોઈએ। હવે પ્રસ્તાવના તેમાં આવકવેરા કાયદાની જોગવાઈઓનો અમલ કરવાની જવાબદારી કેન્દ્ર સરકારની છે, તે માટે તેણે એક વ્યવસ્થાતંત્રની રચના કરી છે। હવે આપણે શરૂઆતમાં પણ જોયું હતું કે જોગવાઈનો અમલ કરવાની જવાબદારી કોની છે, તો કે કેન્દ્ર સરકારની। તે માટે કેન્દ્ર સરકારે એક વ્યવસ્થાતંત્ર નક્કી કર્યું છે જે આવકવેરાના વિભાગનું કાર્ય વધુ સક્ષમ બને એ માટેનું નિયમન કરે છે કે રૂલ્સ રેગ્યુલેશન બનાવે છે કે આ પ્રમાણે જ કરવેરો ભરવો જોઈએ। જે કલમ 116-138માં આવકવેરાના સત્તાવાળાને લગતી નીચે જણાવેલી બાબત અંગે જોગવાયો છે। કલમ 116-138માં આવકવેરાના સત્તાવાળાઓ એટલે કે આવકવેરામાં જે કોણ કોણ વ્યક્તિ છે તેને લગતી જોગવાઈઓ આપેલી છે। નિમણૂક અને નિયંત્રણ અધિકાર ક્ષેત્ર, સત્તા અને માહિતીની જાહેરાત, ઉપર સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર ટેક્સીસ છે અને તેના હાથ નીચે જુદા જુદા અધિકારીઓ છે। એટલે કે સૌથી ઉપરનું કોણ છે, તો કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર ટેક્સીસ, CBDT। તમારે ટૂંકનો ધમણા આવશે, હું તમને ત્યારે પણ એક્સપ્લેઇન કરીશ કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર ટેક્સીસ છે શું। મોસ્ટ ટાઈમ પી ક્વેશ્ચન છે, તમને પૂછાય ટૂંક નોંધ લખો સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર ટેક્સીસ, અને તેના હાથ નીચે જુદા જુદા અધિકારો છે એટલે કે આ મેઇન છે। સૌથી મહત્ત્વના અધિકારીઓ ઇન્કમટેક્સ ઓફિસરો છે, સૌથી મહત્ત્વના અધિકારીઓ ઇન્કમટેક્સ ઓફિસરો જે કર ભરનારના પ્રત્યક્ષ સંપર્કમાં હોય છે। એટલે કે ઇન્કમટેક્સ ઓફિસરો જે ટેક્સ ઉઘરાવે છે તે જે વ્યક્તિ કર ભરતો એનામાં પ્રત્યક્ષ રીતે સંપર્કમાં હોય। કલમ 2 કૌંસમાં 7A મુજબ આકારણી અધિકારીનો અર્થ શું થાય, એટલે કે આકારણી અધિકારી કોને કહેવાય, તો કે આસિસ્ટન્ટ કમિશનર અથવા ડેપ્યુટી કમિશનર અથવા આસિસ્ટન્ટ ડિરેક્ટર અથવા ડેપ્યુટી ડિરેક્ટર અથવા ઇન્કમટેક્સ ઓફિસર, આ બધા છે એ આપણે આકારણી કમિશનર કે આકારણી અધિકારી કહેવામાં આવે છે। એના પછી બીજું છે ઓડિશનલ કમિશનર, ઓડિશનલ ડિરેક્ટર, જોઈન્ટ કમિશનર, જોઈન્ટ ડિરેક્ટર, જેઓ આવકવેરા ધારા હેઠળ તેમને મળેલ સત્તાઓ કે સોંપેલ જવાબદારીઓ અંગે નિર્દિષ્ટ કામગીરી કરવા માટે પ્રતિબદ્ધ ગણાય છે। એટલે કે આ વ્યક્તિઓ છે એને નિર્દિષ્ટ કામગીરી કરવા માટે એના પર પ્રતિબંધ હોય કે એના પર જે સત્તાની જવાબદારી સોંપેલી છે તે જ કામ તેને કરવાનું હોય। ટૂંકમાં તમારે આ પેરેગ્રાફમાં આટલું યાદ રાખવાનું છે કે કેન્દ્ર સરકારની જવાબદારી છે કર ભરવા માટે, એટલે કેન્દ્ર સરકાર છે માળખું એટલે કે વ્યવસ્થાતંત્રની રચના કરે છે, જે વ્યવસ્થાતંત્ર છે આખા ઇન્કમટેક્સનું નિયંત્રણ કરે છે અને CBDT સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ એમાં મેઇન છે। આવકવેરાનું વ્યવસ્થાતંત્ર, આવકવેરામાં ભારત સરકારે આવકવેરા ધારાનો અમલ કરવા તેમજ ખાતાનો વહીવટ કરવા જુદી જુદી કક્ષાના અધિકારીઓની નિમણૂક કરેલ છે। કલમ 117 મુજબ આવકવેરાના સત્તાવાળાઓની નિમણૂક મધ્યસ્થ સરકાર દ્વારા થાય છે। કોના દ્વારા થાય છે, તો કે 117 મુજબ મધ્યસ્થ સરકાર દ્વારા થાય છે, પરંતુ આસિસ્ટન્ટ કમિશનરથી નીચેના અધિકારીઓની નિમણૂક સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર ટેક્સીસ કે ડાયરેક્ટર જનરલ કે ચીફ કમિશનર વગેરે દ્વારા કરવામાં આવે છે। હવે મોસ્ટ ઓફ છે એ મધ્યસ્થ સરકાર દ્વારા થાય, પરંતુ આ જે કમિશનરથી નીચેના અધિકારી છે તો એનું CBDT કરે, ડાયરેક્ટર જનરલ કરે કે ચીફ કમિશનર કરે, ગમે તે એનું નિમણૂક કરે। આ ઉપરાંત કાયદામાં આકારણી અધિકારી એ શબ્દનો વારંવાર ઉપયોગ થાય, આ શબ્દનો અર્થ ઇન્કમટેક્સ ઓફિસર એવો થાય છે। ટૂંકમાં ઇન્કમટેક્સ ઓફિસરનું ગુજરાતી છે આકારણી અધિકારી, કે જે વ્યક્તિ છે ટેક્સ ઉઘરાવે છે તે ઇન્કમટેક્સ ઓફિસર। હવે આપણે જોઈએ આવકવેરાનું વ્યવસ્થાતંત્ર। હવે આવકવેરાનું વ્યવસ્થાતંત્ર છે એ ટોટલ 2 ભાગમાં વહેંચાયેલું છે, વહીવટી વ્યવસ્થાતંત્ર અને ન્યાયિકી વ્યવસ્થાતંત્ર। વહીવટી વ્યવસ્થાતંત્રમાં કોણ કોણ આવે, તો કે સૌથી પહેલાં એમાં આપણે આવશે નાણાપ્રધાન, પછી CBDT, મેં તમને હમણાં જ કીધું હતું કે CBDT છે મેઇન છે, એની નીચે ઘણા બધા આવે, પ્રિન્સિપલ ડિરેક્ટર્સ જનરલ ઓફ ઇન્કમટેક્સ અથવા ચીફ કમિશનર ઓફ ઇન્કમટેક્સ, પછી ડિરેક્ટર્સ ઓફ ઇન્કમટેક્સ અથવા ચીફ કમિશનર ઓફ ઇન્કમટેક્સ, એના પછી પ્રિન્સિપલ ડિરેક્ટર ઓફ ઇન્કમટેક્સ,
प्रिंसिपल कमिश्नर ऑफ इनकम टैक्स, पछी डिरेक्टर ऑफ इनकम टैक्स अथवा कमिश्नर ऑफ इनकम टैक्स, ओडिशनल डिरेक्टर ऑफ इनकम टैक्स, जॉइंट डिरेक्टर ऑफ इनकम टैक्स, एनी नीचे डेप्यूटी डिरेक्टर, एनी नीचे आसिस्टंट डिरेक्टर, एनी नीचे इनकम टैक्स ऑफिसर, पछी इनकम टैक्स ऑफिसर ने कहेवाय आईटीओ, पछी टैक्स रिकवरी ऑफिसर टीआरओ, अने पछी इंस्पेक्टर ऑफ इनकम टैक्स। आटला छे आपणे सेमा आवे तो के वहीवटी अधिकारीओमां आवे। हवे आ बधा छे ई तमारे याद राखवाना नथी, परंतु एमांथी जे मेन मेन छे કે જેનું હમણાં આપણે ડિટેલમાં ભણવાનું આવશે એ જ તમારે યાદ રાખવાના છે। એના પછી છે ન્યાયિકી, કે જે ન્યાય કંઈક જો ટેક્સ ભરવામાં કે ભાઈ કંઈ ગુનો કર્યો હોય કોઈએ તો એને ન્યાય માટે સુપ્રીમ કોર્ટ સૌથી પહેલાં, પછી હાઈકોર્ટ, પછી એપેલેટ ટ્રિબ્યુનલ। હવે એપેલેટ ટ્રિબ્યુનલ છે એ તમારા માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, એક્ઝામમાં દર વર્ષે વારંવાર પૂછાય છે। અને એક આ કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ, એ પણ તમારે એક્ઝામમાં વારે વારે પૂછાય છે। પછી ઓડિશનલ કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ એન્ડ ડેપ્યુટી કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ, ઇન્કમ ટેક્સ ઓફિસર એન્ડ સેટલમેન્ટ કમિશન, એટલે કે બે પગનું ભરવાનું છે, વહીવટી વ્યવસ્થાતંત્ર અને નાણાકીય વ્યવસ્થાતંત્ર। તો હવે આપણે વહીવટી અધિકારીઓ, વહીવટી અધિકારીઓ છે તો એમાં કઈ રીતે સત્તાધીશોની નિમણૂક થાય છે, તો કે કલમ 170 હેઠળ નિમણૂક કરવાની સત્તા નીચે મુજબ નક્કી થયેલ છે। કલમ 170 હેઠળ નીચે મુજબ નક્કી થયેલ છે। આવકવેરા સત્તાધીશોની નિમણૂક કેન્દ્ર સરકાર દ્વારા થાય છે, એ તો નક્કી કે કેન્દ્ર સરકાર દ્વારા થાય છે। આસિસ્ટન્ટ કમિશનર કે ડેપ્યુટી કમિશનરની નીચેના આવકવેરા અધિકારીની નિમણૂક સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર ટેક્સીસ, ડાયરેક્ટર જનરલ, ચીફ કમિશનર કે ડાયરેક્ટર કે કમિશનર દ્વારા થાય, આપણે હમણાં જોયું એ જ। વહીવટી કર્મચારીની નિમણૂક સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર ટેક્સીસ કે અધિકૃત કરેલ આવકવેરા સત્તાધીશો દ્વારા થાય છે। વહીવટી કર્મચારી હોય તો એની નિમણૂક કોના દ્વારા થાય, તો કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ છે એને જો કોઈ અધિકૃત કરેલ હોય તો તેના દ્વારા થાય છે। એટલે આ તમારે ખાલી યાદ જ રાખવાનું છે, હું તમને જે જે ક્વેશ્ચન ટીક કરી દઉં છું તમારે મોસ્ટ આઈએમપી પાકા કરવાના છે। એના પછી આપણે જોઈએ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ, કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ છે શું, કે જે તમારે એક્ઝામમાં વારંવાર ટૂંકનોંધ તરીકે પૂછાય છે, એટલે કે મોસ્ટમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન હોય તો છે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ। સીધા કરવેરા અંગેનું આ મધ્યસ્થ મંડળ આવકવેરા ધારાનો વહીવટ અને અમલ કરવા માટે સર્વોચ્ચ અધિકૃત સંસ્થા છે। મેં તમને કીધું એમ કે ટોપ લેવલ પર શું આવે, તો કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ, જે મધ્યસ્થ સરકારના નાણાં ખાતા સાથે ઘનિષ્ઠ સંપર્ક રાખીને પોતાની કામગીરી કરે છે। આ બોર્ડ 1963 સેન્ટ્રલ બોર્ડ ઓફ રેવન્યુ એક્ટથી રચવામાં આવ્યું છે। આ બોર્ડ એક ચેરમેન અને 6 સભ્યોનું બનેલું છે। ટૂંકનોંધ પૂછાય તો તમારે આ ખાસ લખવું જરૂરી છે કે કયા ધારા, તો કે રેવન્યુ એક્ટ છે 1963 તેના દ્વારા રચવામાં આવ્યું છે, અને આ બોર્ડ છે એમાં એક ચેરમેન હોય અને 6 સભ્યો હોય। કલમ 295 હેઠળ આવકવેરા અંગે જરૂરી નિયમો ઘડવાની અને તેને સત્તા છે, તેની સત્તા શું છે, તો કે 295 હેઠળ આવકવેરા અંગે કોઈ પણ જરૂરી નિયમો ઘડી શકે। એના પછી કલમ 119 હેઠળ જ્યારે જરૂર જણાય ત્યારે આવકવેરા અધિકારીઓનો હુકમ તેમજ તેને સૂચના મોકલી શકે અને અધિકારીઓએ તેનું પાલન કરવાનું હોય છે। હવે આ હુકમ અને સૂચના પણ મોકલી શકે છે, અધિકારીઓએ તેનું શું કરવાનું હોય, પાલન કરવાનું હોય। જો કે ડેપ્યુટી કમિશનર અને કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ જેવી ન્યાયિકી ફરજો બજાવતા અધિકારીને તેમની વિવાદ અરજીઓની સુનાવણી અંગેની સત્તાને ખલેલ પહોંચે તેવા સૂચનો આપવાની બોર્ડને સત્તા નથી। એટલે કે બીજા બધા જે કમિશનર છે તો એને ખલેલ પહોંચે તેવા હુકમો તે આપી શકે નહીં, પરંતુ અમુક ટાઈપના હુકમો તે આપી શકે। બોર્ડ દ્વારા અપાતી આવી કોઈ સૂચના અંગે બંને સંસદ સમક્ષ તેની જાણ માટે રજૂ કરવી જોઈએ। હવે સીબીડીટી છે, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ, તો તે જે કંઈ સૂચના આપે તેને તેને રજૂ કરવાની હોય છે। એના પછીનું કોઈ પણ સંગઠનને કંપની જાહેર કરવાની સત્તા ધરાવે છે, હવે તે કંપની જાહેર કરવાની સત્તા પણ ધરાવે છે। એમ થાય કે ભાઈ આ ભાગીદારી પેઢી છે બહુ વિશાળ પાયા પર કામ કરે છે, તેને કંપની તરીકે જાહેર કરી શકે। આવકવેરા ધારા હેઠળ તપાસ અને જપ્તીની કાર્યવાહી અંગે વાંધાઓ સાંભળવાની પણ સત્તા છે, અમુક સંજોગોમાં પુનઃ આકારણી અંગેની નોટિસની મંજૂરી કરી શકે। હવે અમુકનો કંઈક ટેક્સ ભરતો હોય તો તેમાં જો તેને ડાઉટ લાગે તો ફરીવાર આકારણી, એટલે કે ફરીવાર ગણતરી માંગેની પણ તે નોટિસ કરી શકે। પેનલ્ટીની રકમ જતી કરવાની કે ઘટાડવાની સત્તા પણ ધરાવે છે। બોર્ડમાં જે સભ્યો કામ કરે છે તે પૈકી એક સભ્યનું બોર્ડના પ્રમુખનો હોદ્દો સંભાળે છે, મધ્યસ્થ સરકાર તેની નિમણૂક કરે છે, તેમની ભલામણ મુજબ ઇન્કમ ટેક્સ ઓફિસરની નિમણૂક કરવામાં આવે છે। એટલે કે આની ભલામણથી તમે ઇન્કમ ટેક્સ ઓફિસરની પણ નિમણૂક થઈ શકે। કલમ 119 હેઠળ બોર્ડને એવી સત્તા છે કે કાયદાના અમલ અંગે સર્ક્યુલર બહાર પાડી શકે છે,
અને કાયદાના અમલ સાથે સંકળાયેલ બધા અધિકારો તેનું પાલન કરવા માટે બંધાયેલા છે. અલબત્ત અદાલતમાં આવા પરિપત્રનું પાલન કરવા માટે બંધાયેલી નથી. એટલે કે સીબીડીટી છે શું? એક ચેરમેન ને 6 સભ્યોનું બનેલું છે, 1963ના કાયદા દ્વારા બનેલું છે. પછી એમાં કઈ કઈ જવાબદારી? તો કે નોટિસ આપી શકે છે, પેનલ્ટી ઓછી કરાવી શકે છે, નિમણૂક કરી શકે છે, સર્ક્યુલર બહાર પાડી શકે છે, આ બધું એ કરી શકે છે. કોઈને જો સત્તાની જવાબદારીનો પરિપત્ર બહાર પાડી શકે છે. આ બધું તમારી સીબીડીટીમાં આવશે. એટલે કે સીબીડીટી એટલે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ, ખાસ વાસ્તુ અને પાકું કરજા તમારી એક્ઝામમાં વારંવાર પૂછાય છે. એના પછીનું ચીફ કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ અથવા તો ડાયરેક્ટર જનરલ ઓફ ઇન્કમ ટેક્સ, તેમની નિમણૂક કોણ કરે? તો કે મધ્યસ્થ સરકાર કરે. અને મધ્યસ્થ મહેસૂલી મંડળની સૂચના મુજબ તેમણે કાર્ય કરવાનું હોય છે. તેમના હાથ નીચે કેટલાક ઇન્કમ ટેક્સ ઓફિસરો હોય છે. હવે આ ચીફ કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ છે એ પણ તમને એક્ઝામમાં પૂછાય છે કે ડાયરેક્ટર જનરલ ઓફ ઇન્કમ ટેક્સ, તો એની નિમણૂક મધ્યસ્થ સરકાર કરે છે. એના હાથ નીચે કેટલાક ઓફિસરો હોય છે, જેમ કે તેઓ અસેસમેન્ટ અંગે જરૂરી હુકમો આપે છે. તેમનું કાર્ય મુખ્યત્વે આકારણીઓ અંગે તપાસ તેમજ દેખરેખ રાખવાનું હોય છે. આવકવેરા વહીવટીતંત્રની જરૂર પ્રમાણે આવા અધિકારીની નિમણૂક કરવામાં આવે છે. ડિરેક્ટર જનરલ ઓફ ઇન્કમ ટેક્સની સત્તાઓ શું છે? તો કે આવકવેરા અધિકારીને સૂચનાઓ આપવી, પછી તો કે છુપાવેલી આવક અંગેની તપાસ કરવી, દરોડા પાડવાની સત્તા પણ આપી શકે, હિસાબી ચોપડા પણ મંગાવી શકે, ધંધા કે વ્યવસાયની સ્થળે પણ તપાસ કરી શકે, અને જરૂરી માહિતી એકત્રિત કરાવીને કાયદા હેઠળ જરૂરી હોય તો પૂછપરછ પણ કરી શકે છે. આ બધી જ સત્તા એને છે, કારણ કે તે સીધા વ્યક્તિઓ સાથે સંકળાયેલા છે, તેની પાસેથી તે ટેક્સ લાવીને આપે છે. તો આ બધી જ સત્તા તે ધરાવે છે. એના પછીની કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ. કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ છે તે પણ તમારે મોસ્ટ ટાઈમથી છે. તેમની નિમણૂક પણ કોણ? મધ્યસ્થ સરકાર જ કરે છે. નિયત કરેલ વિભાગને આવકવેરા તંત્રના તેઓ મુખ્ય અધિકારી છે. સામાન્ય રીતે જુદા જુદા રાજ્યદીઠ આવા અધિકારી નિમણૂક કરવામાં આવે છે. જોકે કેટલીક વાર એક જ વિસ્તાર માટે બે કે તેથી વધુ કમિશનર પણ હોઈ શકે. તેના હાથ નીચે તે વિભાગના ડેપ્યુટી કમિશનરો તેમજ ઇન્કમ ટેક્સ ઓફિસરો કાર્ય કરે છે. કમિશનરને પોતાના તંત્રમાં જરૂર પ્રમાણે બીજા વર્ગના ઇન્કમ ટેક્સ ઓફિસરો તેમજ ઇન્સ્પેક્ટરો નિમવાની સત્તા આપવામાં આવેલી હોય છે. એટલે કે કમિશનરને એવી સત્તા હોય છે કે તે બીજા ઓફિસરો છે એની નિમણૂક કરી શકે. આ ઉપરાંત તેને આવકવેરા ધારાના દીવાની અદાલતોની જેમ સિવિલ પ્રોસિજર કોડની નીચે જણાવેલી સત્તાઓ આપવામાં આવે છે. તે એક સત્તા આ તો છે કે તેને ઓફિસર અને ઇન્સ્પેક્ટર છે એને નિમી તો શકે જ છે, પરંતુ અમુક બીજી એની સત્તા છે કે કોઈ પણ શખ્સને હાજર રહેવાની ફરજ પાડી શકે છે. કોઈ પણ શખ્સ હોય ને એના ઉપર એને ડાઉટ લાગતો હોય તો તેને હાજર કરવાની ફરજ પાડી શકે. કોઈ પણ શખ્સના ચોપડા તથા દસ્તાવેજો રજૂ કરવાની પણ ફરજ પાડી શકે. પછી તપાસ પંચ એટલે કે તપાસ માટે કોઈ એક પંચને પણ નિમણૂક કરી શકે. કોઈ શખ્સ ઉપર જણાવ્યા મુજબ ચોપડા અથવા દરખાસ્ત અથવા બીજી કોઈ પણ જરૂરી વસ્તુ અથવા માહિતી નોટિસ આપવા છતાં રજૂ ન કરે તો તેવા શખ્સના રહેઠાણના મકાન અથવા ધંધાની જગ્યાએ પ્રવેશી શકે છે અને શોધખોળ કરીને જરૂરી માહિતી મેળવી શકે. એટલે કોઈ વ્યક્તિ પૂરતી માહિતી આપતો ન હોય તો એ વખતે તેની શોધખોળ કરીને માહિતી મેળવી શકે છે. તેઓ રિફંડ એક ઇન્કમ ટેક્સ ઓફિસર પાસેથી અન્ય ઇન્કમ ટેક્સ ઓફિસરની કોઈ પણ ફાઇલ તબદીલ કરવાની. એના પછી તેઓ રિફંડ આપવાનો સમય લંબાવી શકે છે. મુદત પૂરી થયા પછી પુનઃ આકારણીની નોટિસ કઢાવી શકે છે. ફરીથી ઓર્ડર પણ કઢાવી શકે છે અને ભૂલો પણ સુધારી શકે છે. તો આ બધું છે એ તમારે શેમાં આવે છે? તો કે ડિરેક્ટર ઓફ કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ. કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ એ પણ તમારે મોસ્ટ ટાઈમ છે, એની સત્તા પણ તમને યાદ રહી જાય એમ જ છે. તો આ પેલું એક તો સીબીડીટી સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ, બીજું ચીફ કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ, ત્રીજું કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ જે મોસ્ટ આઈએમપી, એના પછીનું ડેપ્યુટી કમિશનર એન્ડ ડાયરેક્ટર ઓફ ઇન્કમ ટેક્સ, એના પછી છે ઇન્કમ ટેક્સ ઓફિસર્સ કે ઇન્કમ ટેક્સ ઓફિસર્સ શું છે, ઇન્કમ ટેક્સ ઇન્સ્પેક્ટર, ડેપ્યુટી કમિશનર અને લાસ્ટમાં અપીલ. આટલા આપણે બાકી છે તો એ આપણે આવતા વિડીયોમાં જોઈશું. આ વિડીયોમાં તમારે આ 3 જ કરવાના છે અને એના પછીનું આ જે 4th છે ડેપ્યુટી કમિશનર અથવા તો ડાયરેક્ટર ઓફ જનરલ ઇન્કમ ટેક્સ એ તમારે વાંચી જવાનું છે. અને ઇન્કમ ટેક્સ ઓફિસર તો હું તમને ઉપર છોડું સમજાવી દઉં કે ઇન્કમ ટેક્સ ઓફિસર 2 પ્રકારના હોય, પ્રથમ વર્ગના અને બીજા વર્ગના. પ્રથમ વર્ગના હોય તો એની નિમણૂક કોણ કરે? તો કે મધ્યસ્થ સરકાર કરે. બીજા વર્ગના હોય તો એની નિમણૂક કોણ કરે? તો કે કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ કરે. હવે આવકવેરા અધિકારો અને આવકવેરા કમિશનર ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટિંગ આસિસ્ટન્ટ કમિશનર તેમજ ડાયરેક્ટર ઓફ ઇન્સ્પેક્શનના હાથ નીચે ફરજો બજાવવાની હોય છે.
એટલે કે અધિકારીને છે આના હાથ નીચે ફરજો બજાવવાની હોય છે, તેમજ તેના માર્ગદર્શન પ્રમાણે માહિતી પૂરી પાડવાની હોય છે. ટૂંકમાં બે પ્રકારના હોય છે અને એને કઈ કઈ સત્તા આપવામાં આવે તો કે આકારણી કરવાની સત્તા, હિસાબો તપાસવાની સત્તા, માહિતી મંગાવવાની સત્તા, જે આપણે સત્તા કમિશનરને આપતા હતા એવી બધી સત્તામાં આપવામાં આવે છે. તો આ તમારે વાંચી લેવું. એના પછી ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટર, તેની નિમણૂક કોણ કરે તો કે કમિશનર કરે છે. તેમણે ઇન્કમટેક્સની ઓફિસની દોરવણી નીચે કામ કરવાનું હોય છે. તેનું મુખ્ય કાર્ય નક્કી કરેલ વિભાગમાં ફરીને આવકવેરાને પાત્ર શખ્સને શોધવાનું, તેમજ ઇન્કમટેક્સ ઓફિસરની સૂચના અનુસાર વોર્ડમાં ફરીને માહિતી મેળવવાનું હોય છે. ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટર હોય તો તેને ઇન્કમટેક્સ ઓફિસર જે સૂચના આપે છે તે પ્રમાણે તેને કાર્ય કરવાનું હોય છે. હવે એના પછી છે ન્યાયિકી સત્તા ધરાવતા અધિકારી. તો ન્યાયિકી સત્તા ધરાવતા અધિકારો છે તે આપણે આવતા વિડીયોમાં જોઈશું. તો આજના વિડીયોમાં આપણે તમારે કેટલા જોયા તો કે ફરીથી રિપીટ કરી લઈએ. આજના વિડીયોમાં આપણે આવકવેરાના વહીવટી અધિકારીઓ, વહીવટી અધિકારીઓમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ કે જે મોસ્ટ આઈએમપી છે તે તમારે ખાસ કરવાનું છે. ચીફ કમિશનર પણ ખાસ કરવાનું છે, કમિશનર ઓફ ઇન્કમટેક્સ પણ કરવાનું છે. એના પછી ડેપ્યુટી કમિશનર છે અને ઇન્કમટેક્સ ઓફિસર્સ છે. આ બધું તમારે વાંચી જવાનું છે કે જે તમને એક્ઝામમાં પૂછાય તો તમે લખી શકો એટલું. અને ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટર, તો આ હતા વહીવટી સત્તા અધિકારીઓ. તો કાલ એના પછીના વિડીયોમાં આપણે ન્યાયિકી સત્તા ધરાવતા અધિકારીઓ વિશે જોઈશું. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.